એવી આ જગતમાં સોનબાઈમાંનું સાનિધ્ય અને એમાં ભાગીરથી બાનું જ્યારે જન્મ દિવસ એટલે આમ તો ઘણા ડાયરા આ માના સાનિધ્યમાં કર્યા અને માની કૃપા છે કે દુનિયા આ સ્વીકારે છે. એ પાછળ હું કાયમ માટે બોલું છું, તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ જાવ ને, કોઈ પણ બાબત હોય ધંધાની માંડી અને કોઈ પણ ક્ષેત્ર તમારું એમાં સફળતા મળે ત્યારે એવો ઈગો ન રાખતા આઈ એમ સમથિંગ એમ નક્કી કરી લેજો. એક ખૂણામાં બેહીને કે કોક ચેતના તમારી યારે કામ કરતી હોય છે, બાકી કેટલાય મથીન મરી ગયા નથી વારો આવતો ભાઈ. માં વગર દુનિયામાં કાંઈ છે નહીં, કારણ કે ઈશ્વરની જ્યારે કૃપા થઈ જાય, માની કૃપા થઈ જાય ને ચેતના તમારી યારે હાલે ને, પછી તમે દુનિયામાં અવળું ઘા કરો ને હવળું પડે તો માનું જગતુંબા તમારી હારે છે. કૃપા વિના દુનિયામાં કાંઈ નથી. તો ભાઈ રિયાલિટી છે, એક્ઝેક્ટલી ધીસ ઇઝ અ રિયાલિટી, નો ફોર્માલિટી. માં ક્યારે આવે, ઈશ્વર ક્યારે આવે, જ્યારે તમારી બધી બુદ્ધિ ભેળી કરીને તમે હિમાડામાં મૂકીને મઢડા આવો ને તો માં આવે. તમારી હોશિયારી ભેળી લઈને તમે આવતા હોય મઢડામાં તો ક્યારે માં નહીં આવે, કારણ કે સોનબાઈમાં કાયમ સાંભળતા ને કવિ કાગે લખેલું આ ગીત, તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજી સેતરાજે સમજ્યા સતા. ક્યાંક દુનિયામાં એવું બનતું તમને ખબર હોય કે આવું સેતરાઈ જવાનો છે, પણ તોય દુનિયાની શરમે સેતરાવું પડે છે. નાજીરે કીધું છે, જાણું છું સતા નિસ દિન લૂંટાવા જાઉં છું નાજીર શિકાયત. લૂંટવા વાળા કદાચ રાજી થતા હોય, અમે લૂંટી લીધા પણ અમને ખબર જ હતી લૂંટાવાના છીએ, પણ અમારી મજબૂરી અમને આ હુંદી લાવી છે એટલે લૂંટાવા આવ્યા છીએ. દુનિયામાં તમે કોઈ પણ ઠેકાણે જાઓ તો માની આગળ જાઓ, ચાહે ઈશ્વરની આગળ જાઓ, તમારી બુદ્ધિના જે બાચકા છે એ બધા હિમાડે મૂકીને જાજો, માં તો રાજી છે. અને એવી આ જગતમાં, એવી આ સોનબાઈમાં, એવી આ 9 લાખ લોબડીયાળીનું સાનિધ્ય એટલે વાતો કરવા બેસી તો ઘણી બધી આવી ટૂંકી પડે. પણ હમણાં આમ તો કર્ફ્યુનો જે માહોલ હતો, 1.5 વર્ષથી રણજીત આતા ડાયરા બંધ છે. આ તો સમય છે ને, કોણ ખુદાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે માનવને, બાકી કોણ ખુદાને પૂછે છે. તમે બધા જ્યારે એવી પરિસ્થિતિમાં મૂંઝાઈને થઈ માં યાદ આવે, થઈ ભગવાન યાદ આવે, બાકી તો આપણે આપણી લહેરમાં જીવીશ ભાઈ, કોઈની ક્યાં હાડાબારી છે. પણ બધી કોરથી કડા ભેળા કરો ને ભેગા ન થાય થઈ યાદ આવે કે જગતુંબા અમારી લાજ રાખજે. અને એ સમયમાં બહુ જાજી વાતો તો આપ બધા જગતુંબાના પરચાથી વાકેફ છો, પણ એ સમયમાં આઈ એમ રીડિંગ એન રિયાઝ એક ગીત મેં લખ્યું હતું, હરિગીત છંદ લખ્યું હતું. દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાણો, દુનિયામાં પાળિયા પાદરમાં ધર્મને હાટું ધીંગાણે કરવા ધીંગાણે ચડેલા પાળિયા મારીને તમારી નજર સામે પૂજાય છે, પણ હરિગીત છંદ આયમાની કૃપાથી મેં લખેલો કે દુનિયામાં એક એવું પાત્ર છે આજ પણ પૂજાય છે, પ્રેમ કરવા વાળા જેને હાચો શ્રેણી ની વિજાણંદ હોય, લાખાન ગોરલ થી માંડી અને મેઘાણીએ જે આપણી પ્રેમ કથા એવું લખી છે, જેનો નિર્દોષ પ્રેમ હતો એ પાત્રો હજી જગતમાં પૂજાણા છે. અને હરિગીત છંદ થી મારે શરૂઆત કરવી છે આ જગતમાના સાનિધ્યમાં. તો કે જોયા જબરુ પંથુ પ્રેમીઓ ના આપથી ઊંચા ગણા, ઓ
લખવાનો પાંચ આંગળી હરખી ન હોય પણ હવે તો કવિતા વેચાવા માંડી છે સાહેબ આ બીજા દી ફોન કરે કે અમારું ગાતા નહીં નકર તમારી ચેનલમાં સ્ટ્રાઇક આવશે અરે એકચ્યુઅલી અમે હાથે લખશું યાર હા મામલો મેદાને આજે લડવાની તૈયારી છે માના આશીર્વાદ એટલા લખ્યું છે અમે હવે હા પણ જો પરહા વાળાના પાદર ને અરે માગડા વાળાને યાદ કરતા મંડી લોડણ માથા પસાડવા આ પ્રેમ ને યાદ કરતા હજી પૂજાય છે એટલા માટે લાખા કરોડના પ્રેમની
માં ખબર પડી સમસાન યાત્રા નીકળી છે અને ગોરલ તો દુનિયામાં છે નહીં. એ બળતી ચિતા જે હતી ને એમાં ગણગણતી દોટ મૂકી અને લાખો પડી જાય છે ને બે તેની બળતી ચયુમાં હોમાઈ જાય છે. એના માટે આ છેલ્લી કડીમાં રાખ અફસોસ કરીને રોતી હતી. તમારા પ્રેમ ને મારા હજારો વંદન છે એટલા માટે. સતભાઈ ભેળી માત સુંદર ચડી